नमस्कार, हूँ बेनजीर ने आप जो रहा छो मंतव्य न्यूज। मतदान शुरू थई चुक्यो छे अने जे रीते 9 वाग्यानो समय हतो अने आज 9 वागी चुक्या छे ते पहला एक नवु ज ट्विस्ट सामे आव्यो छे। छोटू वसावानुं निवेदन अने आज निवेदन थी एक नवु ट्विस्ट सरकारे अमारी मांगणीओ स्वीकारी नथी। छोटू वसावा स्पष्टपणे कही रह्या छे अमे बन्ने पक्षथी दुखी छीए, अमारी मांग स्वीकारी नथी तो सरकार ने वोट केम आपीए, सरकारे अमारी मांगणीओ नथी स्वीकारी। तो छोटू वसावानो आ मोटो निवेदन अने आज तेमना निवेदन थी हवे क्यांक ने क्यांक ट्विस्ट सर्जाए तेवा पण एना व्यक्त थई रह्या छे। कारण के छोटू वसावानु आ निवेदन मतदान पहला अति महत्वनु साबित थई शके छे बन्ने पक्ष माटे। नवा समीकरणो पण अहींया रचाई शके छे, कारण के वात छे मत न आपवानी, मतदान न करवानी। तो राज्यसभानुं मतदान शुरू 9 वाग्यानो समय हतो अने आज 9 वागी चुक्या छे त्यारे राज्यसभानी चूंटणीने लईने मतदान प्रक्रिया शुरू थई चुकी छे। तमाम धारासभ्यो अत्यारे आवी पहोंच्या छे, परंतु वात छोटू वसावानी जो करवामां आवे तो ते क्यांक ने क्यांक नाराज छे अत्यारे, अने अत्यारे स्पष्टपणे कही रह्या छे के अमारी मांग नथी स्वीकाराई तो मतदान केम करीए, शा माटे सरकार ने मत आपीए। बन्ने पक्ष तरफथी दुखी छे। त्याज बीजी बाजु मतदान प्रक्रिया शुरू, तमाम धारासभ्यो अत्यारे पहोंची चुक्या छे, वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता वीरेन। विधानसभाना चौथा माळे मतदान प्रक्रिया शुरू थई चुकी छे, वीरेन अत्यारे त्यांना शुं लेटेस्ट अपडेट्स? ચોક્કસ, જે પ્રમાણે 9ના ટકરે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, હજુ ધીમે ધીમે ધારાસભ્ય આવશે, મતદાન કરશે અને બપોર પછી ચિત્ર થોડું સ્પષ્ટ થઈ શકે, કારણ કે 172 ધારાસભ્ય વોટ આપવાના છે, જે ભારતીય જનતા પાર્ટીના જે 3 ઉમેદવાર છે તેમજ કોંગ્રેસના જે 2 ઉમેદવાર છે, કુલ 5 ઉમેદવાર છે, જેને લઈને આ ચૂંટણી યોજવી પડી છે। અને ખાસ જોવા જઈએ તો લગભગ 4 જે સીટ ખાલી હતી રાજ્યસભાની, તેમાં જે ભારતીય જનતા પાર્ટી એક ઉમેદવાર નરહરિ અમીનને વધારે ઉભા રાખતા આ ચૂંટણીનું આયોજન કરવું પડ્યું છે। અને 172 ધારાસભ્યમાં વોટ આપશે, જેમાં 103 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, 65 કોંગ્રેસના ધારાસભ્યો છે, 1 અપક્ષ ધારાસભ્ય છે, સાથે 2 બીટીપી અને 1 એનસીપીના ધારાસભ્ય છે। આ જે ધારાસભ્ય વોટ આપવાના તેને લઈને જે ચૂંટણી યોજવાની, તેમાં આજ હાલ 9ના ટકરે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને હજુ કોંગ્રેસના ધારાસભ્યો જે એક બેઠક ચાલી રહી છે, તે બેઠક બાદ તેઓ પણ મતદાન કરવા આવશે। અને ખાસ કરીને જે બંને પક્ષોએ પોતાની જીતના દાવા કરી ચૂક્યા છે અને હાલ જોવા જઈએ તો મતદાનની પ્રક્રિયા ધીમી પણ શરૂ થઈ ગઈ છે। જી, શરૂ થઈ ચૂકી છે, કયા કયા ધારાસભ્યો હજુ પણ આવવાના બાકી છે, કારણ કે 4 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે? ચોક્કસ, હાલ જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે, સીજે ચાવડા છે, શૈલેષ પરમાર છે, તેમજ અશ્વિન કોટવાલ છે, તેઓ ઉપર પહોંચી ચૂક્યા છે, સાથે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે અભય ભારત, તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે। હાલ બીજા ધારાસભ્યોના આવવાના બાકી છે, અમે જ્યાં ઉભા છે 3rd ફ્લોર પર મીડિયાને ઉભા રાખવામાં આવે છે, જ્યાં વોટ આપીને લોકો અહીંથી નીકળશે અને અહીં જે બાઇટ આપવાની જે પ્રક્રિયા છે તે અહીં રાખવામાં આવી છે। હાલ જે પ્રમાણે મતદાન ધીમું શરૂ થઈ ગયું છે, પરંતુ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમામ બંને પક્ષોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાના તમામ ધારાસભ્યોને સાચવીને રાખી શકે છે અને તમામને ધીમે ધીમે 10-10 ગ્રુપમાં પણ લાવી શકે છે અથવા તો એક સાથે પણ લાવી શકે છે। અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે વ્યક્તિગત પોતાના ધારાસભ્યોને વ્હીપ આપે છે, તેમજ ભારતીય જનતા પાર્ટીએ પક્ષીય વ્હીપ આપે છે, જે વ્હીપ આપવાની પ્રક્રિયા છે તે પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે જે મતદાનની જે પ્રક્રિયા છે તે હવે શરૂ થઈ ગઈ છે, લગભગ જોવા જઈએ તો હાલ જે બિલકુલ બિલકુલ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ પ્રક્રિયા ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે અને આ જ પ્રક્રિયા આગળ વધતા હવે શરૂ થઈ ચૂક્યું છે મતદાન, ધીમી ગતિએ મતદાન અત્યારે શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે ધારાસભ્યો ધીરે ધીરે આવી રહ્યા છે અને જેમ જેમ તમામ ધારાસભ્યો આવી રહ્યા છે તેમ તેમ મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે। તો તમામ દ્રશ્યો પણ સાફ સાફ જોવા મળી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું સ્પષ્ટપણે અહીં પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ સેનિટાઇઝિંગ ટનલ બનાવવામાં આવી છે, ત્યાં જ બીજી બાજુ જે રીતે ટેમ્પરેચર ગનની રીતે ટેમ્પરેચર મપાતું હોય છે, પરંતુ અહીં એક ટેમ્પરેચર સ્ક્રીન લગાવવામાં આવી છે અને આ જ ટેમ્પરેચર સ્ક્રીનની આગળ ઉભા રહીને તમામ ધારાસભ્યો અહીં ઉભા રહે છે અને તેમનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને અંદર એન્ટ્રી મળે છે। એટલે કે તમામ જે નીતિ નિયમો છે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે તે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું અહીંયા પાલન અને ત્યારબાદ આ ચૂંટણીની પ્રક્રિયા। તો મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પરંતુ તમામ લોકો વચ્ચે એક જ છે કે સમીકરણો આખા
आखरे केवी रीते गोठवाशे। कारण के एक तरफ कांग्रेस जीत नो दावो व्यक्त कर रहा है शैलेश परमार होय के सीजे चावड़ा तमामे तमाम लोग एक ज बात कर रहा है कि जीत अमारी नक्की छे 70 नहीं पण 71 वोट साथे अमारी जीत नक्की छे। तो तमाम शीर्ष नेता पण अत्यारे आवी रह्या छे अने हवे जे त्यारे मतदान प्रक्रिया शुरू थई चुकी छे त्याज सौथी मोटू निवेदन पण सामे आव्युं छे अने ते छे छोटू वसावानो। कारण के तेमणे स्पष्टपणे कीधुं छे के अमारी जे मांग हती ते मांग हजी सुधी नथी स्वीकाराई तो अमे सरकारने वोट शा माटे आपीए। न मात्र सरकार प्रत्ये परंतु बन्ने पक्षनी तेमणे वात कही छे के अमे बन्ने पक्ष तरफथी नाराज छे, बन्ने पक्ष तरफथी दुखी छे, एटले के क्यांक ने क्यांक दुखी पण छे। અને સાથે સાથે જ વાત જો માતરના ધારાસભ્ય કેસરી સિંહની કરીએ તો તેમની તબિયત ખરાબ થતા પ્રોક્સી મતદાન તેઓ કરશે તેવા પણ અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે। તો તમામ વચ્ચે ચર્ચા કરવામાં આવશે અને આજ ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાઈ ચૂકી છે। બીજેપી તરફથી પક્ષ રાખવા માટે આવી ચૂકી આવ્યા છે અમારી સાથે અશ્વિન બેંકર, આ સાથે જ કોંગ્રેસ તરફથી પક્ષ રાખવા માટે અમારી સાથે આવ્યા છે પીનલ લાખાણી, આ સાથે જ છે વરિષ્ઠ પત્રકાર રાજુલભાઈ દવે રાજકોટથી જોડાયા છે। આપ તમામનું સ્વાગત। સૌથી પહેલા રાજુલજી આપને પૂછવા માંગીશ કે તમામ સમીકરણો રચાયા અને અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી જે રાજનીતિ ચાલી રહી હતી અને છેલ્લા કેટલાય દિવસોમાં રાજકારણ ગરમાયું, પરંતુ અત્યારે સૌથી પહેલા વાત છોટું વસાવાની, કારણ કે વાત છે દુખી હોવાની, માંગ નથી સ્વીકારાઈ, દુખી છું તેવો કહી રહ્યા છે, હવે આપને શું લાગે છે કેવા સમીકરણો રચાઈ શકે છે બંને પક્ષ માટે? જેમ આપે વાત કરી એમ એક પછી એક ધારાસભ્યો અત્યારે વિધાનસભા પહોંચી રહ્યા છે અને બહુ જ સરસ રીતે આપની ચેનલ ઉપર એ અને નરહરિભાઈ ત્રણેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થવાના છે પહેલેથી જ અમે કહીએ છીએ। નરેન્દ્રભાઈનું નેતૃત્વ, નડ્ડાજી અમિતભાઈનું નેતૃત્વ, રાજ્યમાં 95 ભાજપની સરકાર, તમામ મુખ્યમંત્રીઓ, આજે વિજયભાઈ નીતિનભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર, અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે પણ આ ચૂંટણીમાં પણ રહેવાના છે, આ પૂર્વે પણ રહ્યા છે। મને સંપૂર્ણ ભરોસો છે કે કોંગ્રેસની જે ઉસાતુસી છે આ પણ ગઈકાલે જોયું છે। માત્ર જનતાને કહેવાનું, કોરોના વાયરસમાં અમે સેવા કરવા માટે બહાર નથી ગયા અને તાજ હોટલમાં રોકાવાનું એમનો અધિકાર છે। આજ સુધી કોણ એક નંબર, કોણ બે નંબર, કોને કેટલા મત ફાળવા, આની પણ વાત એ કોંગ્રેસમાં હજી જોવા મળી નથી। ગઈકાલ રાત સુધી ત્યાં તોફાનો હોય એ પ્રકારના દેશો તમારા દ્વારા પણ જોવા મળ્યા, કિલ્લેબંધી જોવા મળી, ધારાસભ્યોને પૂરી દેવાના, સગાવાલા અરે વાત નહીં કરવા દેવાની, આ પ્રકારનું દ્રશ્ય એ લોકશાહીની વાત કરનાર કોંગ્રેસને મને એવું લાગે છે કે એકવાર પોતાના આઈનામાં જોઈ લે। કોંગ્રેસ એ હારવાની છે અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બેમાંથી કોણ જશે એ કોંગ્રેસની ઉસાતુસીમાં સાંજે ખબર પડશે, પણ કોંગ્રેસનો આંતરિક કલહ એ ગઈકાલ રાત સુધી ઉકેલી શકાય નથી એ પ્રકારની માહિતી એ તમારા માધ્યમથી મને મળી છે। એ ઉસાતુસી એ આજે સવારે જ કોઈને અંદર કવર આપવાના, કોને મત આપવાના, કોંગ્રેસની આવી વરવી દશા એમના નેતૃત્વના કારણે, રાહુલના કારણે થઈ છે। બિલકુલ નહીં, બધા અમારે વ્યવસ્થાની હોય અને એમને સાચવવાનો હોય, અમારા બધા ધારાસભ્યો પોતપોતાના ઘરે હતા, વ્યવસ્થાની દ્રષ્ટિએ રાખી પણ શકે, પણ એમાં જે પ્રકારે કિલ્લેબંધી કરી, જે પ્રકારે વાતો કરે, જે પ્રકારે લોકશાહીની વાતો કરે, એ તમામ દેશો ગઈકાલે તમારા મારફત મેં જોયા છે। ભારતીય જનતા પાર્ટીની જીત ત્રણેય ઉમેદવારની એ નિશ્ચિત છે, બેમાંથી કોણ હારશે? કેસરીશ્રી અમારા કહીને, અમારા મહામંત્રીશ્રી એ પણ સાથે હતા, એમને કોઈ ઓપરેશન કરવાનું હતું, બાકીની વ્યવસ્થાઓ જે કરવાની છે એ બધી જ વ્યવસ્થાઓ મત આપવાની પણ થઈ ગઈ છે। આપ જુઓ બધા જ મત પડશે, કોંગ્રેસમાંથી પણ ઘણા મતો પડશે। થેન્ક યુ। અમને સંપૂર્ણ ભરોસો છે, સાંજે મતપેટી ખુલશે, આપ જોજો ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારને કેટલા મત મળ્યા છે, કોંગ્રેસને કેટલા મળ્યા છે, અજુગતું થશે કોંગ્રેસમાં એ મને દેખાઈ રહ્યું છે આંતરિક કલહના કારણે। થેન્ક યુ। જીતુ વાઘાણી સ્પષ્ટપણે કહી રહ્યા છે અજુક્ત થશે કોંગ્રેસમાંથી અને સ્પષ્ટપણે મત પડશે જ ભાજપ તરફી
तो आ हती जीतु वाघाणीनी प्रतिक्रिया। राजूलजी वात आपणे चाली रही हती छोटू वसावानी, शुं लागी रह्युं छे? छोटू वसावा हजु पण दुखी छे अने क्यांक ने क्यांक आज नाराजगीथी समीकरणો બદલાઈ શકે છે। મેં અગાઉ હમણાં કહ્યું એમ છોટુભાઈ વસાવા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના ધારાસભ્ય છે અને આદિવાસી વિસ્તારોમાં જે રીતે એમનું પ્રભુત્વ પણ અમે કંઠે છે, જે રીતે આજે મતદાન શરૂ થાય એ પહેલા એકાદ કલાકે એમણે જે નિવેદન આપ્યું છે કે અમે સરકારે અમારી માંગ નથી સ્વીકારી તો અમે સરકારને શા માટે મત આપીએ। હું માનું છું કે દક્ષિણ ગુજરાતની જે આદિવાસી પટ્ટાના કેટલાક ધારાસભ્યો છે એની ઉપર આની અસર થવી જોઈએ। શું અસર થાય છે, કેવી રીતે રાજકીય સમીકરણ બદલાય છે એ તો સાંજે 5 વાગ્યા પછી જ્યારે મતપેટીઓ ખુલે ત્યારે આપણને ખ્યાલ આવશે। પણ કોકને કંઈક એમાં નવું આવવું જોઈએ એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે કહીએ તો એમાં એ ખોટું નથી મને લાગતું। જી જી બિલકુલ બિલકુલ। કોંગ્રેસ તરફથી આપણી સાથે પિનલજી પણ જોડાયા છે। પિનલજી, આપણે સાંભળી જીતુભાઈ વાઘાણીની પ્રતિક્રિયા, સ્પષ્ટપણે તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ તરફથી વોટ તો પડશે અને ક્યાંક ને ક્યાંક કંઈક અજોગતું થશે, શું આપને લાગી રહ્યું છે? કારણ કે એક તરફ તમામ જે કોંગ્રેસના નેતાઓ છે 71 વોટની વાત કરી રહ્યા છે। જો જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ છે એટલે એમની પાર્ટી તરફથી એમના ધારાસભ્યોની એમની વાત અત્યારે એમને મીડિયા સમક્ષ એમને રજૂ કરી છે। એની અંદર એમને કહ્યું છે કે અમારા કોંગ્રેસના ધારાસભ્યો જે એમને સેવાની જગ્યાએ હોટલમાં અકબંધ કર્યા છે, પરિવાર સાથે વાત કરવા નથી આવવા દેતી, એવી કોઈ વાત જ નથી। બધા જ ધારાસભ્યો એમના પરિવારના સાથે સંપર્કમાં છે, એના એ તો એમના વિસ્તારમાં કામ જ કરતા હતા। જ્યારે અમારા 8-8 ધારાસભ્યો તૂટી ગયા ત્યારે અમે એમને અલગ કરવામાં આવ્યા, અલગ કરવામાં બી અમે એમને સૌરાષ્ટ્રમાં લઈ ગયા, ઉત્તર ગુજરાત લઈ ગયા, મધ્ય ગુજરાત, ત્રણેય જગ્યાએ અલગ અલગ ધારાસભ્યોને રાખવામાં આવ્યા। એની અંદર જૂથમાં પણ એ લોકો સૌરાષ્ટ્રની અંદર હોય કે ઉત્તર ગુજરાતની અંદર હોય, દરેક વિધાનસભા વાઇસ પણ ફર્યા છે, બધાની લોકોની વચ્ચે સંપર્કમાં આજે પણ છે અને કાલે પણ હતા એ લોકો। એટલે એવી કોઈ વાત નથી કે એ લોકો જનસંપર્કમાં નતા કે પરિવારના સંપર્કમાં નથી, દબાણમાં નથી, કોઈ એવી વાત નથી। આ તો જ્યારે ચૂંટણી પ્રક્રિયા છે એના કારણે જે અમારા 8-8 ધારાસભ્યો તોડવામાં આવે એની પ્રક્રિયાને લઈને બે દિવસ અગાઉ અમે હોટલની અંદર એ લોકો ધારાસભ્યોને લઈ ગયા છે, બરાબર? એટલે એવી કોઈ વાત નથી, એટલે હું એમની વાતમાં સહમત નથી કે એવી કોઈ વાત થવાની છે। અમારા કોઈ ધારાસભ્યો અત્યારે તૂટવાની કોઈ સંભાવના નથી, 65-65 ધારાસભ્યો અમારા કોંગ્રેસના છે, કોંગ્રેસને જ મત આપવાના છે। પણ પુનરાવર્તન શા માટે કરી રહી છે કોંગ્રેસ? 2017માં પણ આજ સેમ આજ સિચ્યુએશન, 8 રાજીનામા આપ્યા હતા અને અત્યારે પણ 8 છોડીને ગયા। જો એવી કોઈ વાત નથી, અમારા જેટલા પણ આ 8 ધારાસભ્યો હતા એમાંથીના જે 3 ધારાસભ્યો હમણાં છેલ્લી વખતના જે 3 ધારાસભ્યો રાજીનામું આપીને ગયા એમની અંદર અસંતોષની કોઈ વાત છેલ્લી ઘડીઓ સુધી કોઈ નથી, કોઈ ઘડીઓ સુધી એમને કોઈ વાત, અમારી કારોબારીની મિટિંગ હોય કે અમારી પ્રદેશ કક્ષાની મિટિંગ હોય એમને ક્યાંય એમને એવી કોઈ વાત નથી મૂકી। બ્રિજેશ મિર્જાની વાત કરીએ તો બ્રિજેશ મિર્જા કારોબારીમાં આવ્યા એની પહેલાં એમને અહમદભાઈ પટેલ સાથે કે અમારા રાષ્ટ્રીય પ્રભારી જે છે રાજીવ સાતવ સાથે એમની સાથે વાત કરેલી છે। એમની વાતની અંદર પણ એમને કોઈ એવું વાત નથી કરી કે મારે કોઈ નારાજગી છે, અમને પક્ષમાં કંઈ ખૂટે છે, કોઈ વાત નહીં। હસતા મોઢે આવ્યા, હસતા મોઢે ગયા, પછી બહાર નીકળીને એમને શું થયું, શું વાત થઈ, કોની સાથે વાત થઈ, એના ડાયરેક્ટ ગાંધીનગર ગયા એની ઉપર તો હવે બ્રિજેશભાઈ મિર્જા જ હવે ખુલ્લી વાત મૂકી શકે। જી જી બિલકુલ અશ્વિનજી, આપને જવાબ મળી જશે અને કોંગ્રેસની બંને સીટો આરામથી જીતી જશો। કયા પ્રકારે જીતાશે? જીતાશે રણનીતિ મીડિયાને કહેવાની ના હોય પણ સાંજે આપને ખબર પડશે। આજે આખો દિવસ જે બનાવ બનવાના છે અને તમે લાઈવ જોજો, કોંગ્રેસ આરામથી જીતી જશે। જોઈ શકો છો વિધાનસભા ખાતે આવ્યા છે અને જે રીતે એક સાથે કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે તમામ જે તેમના ધારાસભ્યો છે તેમના બંને ધારાસભ્યો જીતવાના છે અને હવે તેઓ મતદાન મથક ખાતે પહોંચ્યા છે। જોઈ શકો છો જે ગાડીઓનો કાફલો પણ આવી રહ્યો છે, કોંગ્રેસના જે તમામ ધારાસભ્યો છે ચાલતા જ અહીંયા પહોંચ્યા હતા, એક સાથે એક જૂથમાં તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના જે બંને ઉમેદવાર છે તે જીતવાના છે। બીજી બાજુ ભાજપના જીતુ વાઘાણીએ નિવેદન કર્યું છે કે કંઈક અજુગતું બનવાનું છે અને કોંગ્રેસના જે બે ધારાસભ્ય જે બે ઉમેદવારો છે તેમાંથી કોઈક એકની હાર થવાની છે, કોંગ્રેસની હાર થવાની છે અને તેમણે જે રીતે અત્યારે નિવેદન કર્યું છે અજીતુ વાઘાણી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કંઈક અજુગતું થવાનું છે પણ બીજી બાજુ
जी जी सोनल सोनल खास करीने जे रीते अत्यारे वात थई जीतू वाघाणी नी तेओ पण दावो करी रह्या छे कंईक अजुक्त थशे त्याज क्यांक ने क्यांक शंकास्पद जे वोटर छे केसरी सिंह ते पण कांग्रेस ना संपर्क मां होवानुं सामे आवी रह्युं छे एटले क्यांक ने क्यांक वोट तो तूटशे ज। क्रॉस वेटिंग नी चोक्कसपणे अत्यारे संभावना वर्ताई रही छे केसरी सिंह तरफथी एवुं जे वात सामे आवी छे के केसरी सिंह ना जे सहायक छे ते मतदान करवाना छे। जीतूभाई वाघाणीने पण सवाल करवामां आव्यो हतो ने तेमणे एवुं कह्युं हतुं के अमारा बधा धारासभ्यो अमारी साथे ज छे अने अमारा घर अने तेओ पोतपोताना घरमां जता हुं आपणे एना दृश्यो बतावा માંગીશ જોઈ શકો છો અત્યારે જે ધારાસભ્યો અને બધા જે અત્યારે આવી રહ્યા છે મતદાન પ્રક્રિયા 9 વાગ્યાથી શરૂ થવાની છે। એક તરફ ભાજપે દાવો કર્યો છે કે કંઈક અજુગતું થવાનું છે તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો હમણાં અહીંયા આવ્યા અને તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના જે બંને ધારાસભ્યો છે તેમની નિશ્ચિત છે। બીજી બાજુ સૌથી મહત્વનું જે બીટીપીના મત મનાતા હતા તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસ બંને જે સરકાર છે તે વિરોધી સરકાર છે અને એટલા માટે થઈને તેમના તરફથી હજુ સુધી તેમનું જે વલણ છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી એટલે કહી શકાય કે અત્યારે જે ચૂંટણીનો જે રાજ્યસભાની ચૂંટણીની જે અત્યારે રમત ચાલુ થઈ છે હવે જે સાચું ચિત્ર છે જે અંદર મતદાન શરૂ થયા પછી જ બતાવે છે હું આપને દ્રશ્યો બતાવું છું। શંકર ચૌધરી આવી પહોંચ્યા છે ધીમે ધીમે જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો સોનલ કોંગ્રેસના કેટલા ધારાસભ્યો અત્યાર સુધી પહોંચ્યા છે જઈ રહ્યું છે ત્યાં પહોંચી ચૂક્યા છે। જી જી સોનલ કોંગ્રેસ ના કેટલા ધારાસભ્યો એક જૂથમાં અહીંયા આવ્યા હતા અને જે હમણાં જ અમે આપને અત્યારે જે દ્રશ્યો આપણે આપ જોઈ રહ્યા છો કે શંકર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે તે આવ્યા છે અને ધીમે ધીમે અત્યારે જે માહોલ છે તે બની રહ્યો છે 9 વાગ્યાથી જે મતદાન શરૂ થવાનું છે સાંજે 4 વાગ્યા સુધી આ મતદાન યોજાવાનું છે। બંને પક્ષો દાવો કરી રહ્યા છે કે તેમના ઉમેદવારો જીતશે પણ સૌથી વધુ મહત્વની બાબત છે કે નરહરી અમીન જે ત્રીજા ઉમેદવાર છે ભાજપના અને ભરતસિંહ સોલંકી જે કોંગ્રેસ ઉમેદવાર છે તેમની વચ્ચે અત્યારે કાંટાકી ટક્કર હોવાનું સામે આવી રહ્યું છે। જે મતોની રાજકારણની વાત છે બીટીપી સહિતના જે બીટીપીએ તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી હવે બીટીપી પર મદાર હતો બંને પક્ષોનો પણ બીટીપીએ તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી કોને મત આપશે તે હજુ સુધી નક્કી થયું નથી। આવા સંજોગોમાં હવે જે રસાકસીભરી ચૂંટણી બની છે કાંધલ જાડેજા જે એનસીપીના છે તેમણે કોંગ્રેસને મત આપવાનો વ્હીપ આપવામાં આવ્યો હતો પણ તેમણે ભાજપની છાવણીમાં જઈ અને જે ટ્રેનિંગ લીધી છે મત આપવાની આપણે દ્રશ્યો બતાવવા માગીશ। વધુ એક વખત એમ્બ્યુલન્સ અહીંયા આવી પહોંચી છે જોઈ શકો છો પ્રોક્સી મતદાન માટે થઈને અહીંયા પહોંચ્યા છે જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે અહીંયા જોવામાં આવી રહ્યું છે પ્રોક્સી મતદાન માટે થઈને અહીંયા પહોંચ્યા છે। કેસરીસિંહ પહોંચ્યા છે અહીંયા મતદાન માટે થઈને તેમના પ્રોક્સી મતદાન કરવાના હતા તેવી બાબત સામે આવી હતી। કેસરીસિંહ એમ્બ્યુલન્સ અત્યારે આવી પહોંચી છે અહીંયા જોઈ શકો છો હવે કેસરીસિંહના પ્રોક્સીની વાત હતી કોણ અહીંયા આવી પહોંચ્યું છે કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા એક જૂથ થઈને તમામ ધારાસભ્યો આવ્યા પરંતુ હવે અલગ અલગ અન્ય સ્થળેથી પણ ધારાસભ્યો આવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ મતદાન કરવા પહોંચ્યા છે પરંતુ અત્યારે એમ્બ્યુલન્સ જે દેખાઈ રહી છે તેમાં કેસરીસિંહ
આ એમ્બ્યુલન્સમાં છે કારણ કે તબિયત નાદુરસ્ત એમની અને તે જ કારણસર પ્રોક્સી મતદાન કરવા માટે આવ્યા છે તે નહીં પરંતુ તેમના જે સહાયક છે તે તેમના તરફથી મતદાન કરશે તેમના હાથમાં ધ્રુજારી હોવાને કારણે તેઓ મતદાન નહીં કરી શકે અને તેના કારણસર જ પ્રોક્સી મતદાન માટે મંજૂરી પણ લેવામાં આવી હતી અને આ જ મંજૂરી મળ્યા બાદ આખરે કેસરીસિંહ પ્રોક્સી મતદાન કરશે તો તેમના વતી તેમના સહાયક આ મતદાન કરશે અને આ જ મતદાનને લઈને તેમના જ મતને લઈને ઘણી બધી આશંકાઓ પણ ઉભી થઈ છે ઘણી બધી સંભાવના પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું કેસરીસિંહ કોંગ્રેસના સંપર્કમાં છે કારણ કે તેઓ શંકાસ્પદ ધારાસભ્ય અત્યારે ગણાઈ રહ્યા છે અને આ જ રીતે તબિયત નાદુરસ્ત થવી અને તબિયત નાદુરસ્ત થયા બાદ તેમના વતી તેમના સહાયક જ્યારે મતદાન કરવા જશે તો તમામ વચ્ચે ઘણી આશંકાઓ અત્યારે ઉભી થઈ રહી છે અને આ જ આશંકાઓમાં ક્યાંક ને ક્યાંક આ મત તૂટે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે તો તમામ વચ્ચે ક્રોસ વોટિંગ ન થાય તેનું પણ ભાજપ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આ જ આયોજનના ભાગરૂપે જે રીતે તમામ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આત્મવિશ્વાસ તમામ ભાજપના ઉમેદવારોમાં આ સાથે જ ભાજપના ધારાસભ્યોમાં કે જીત અમારી નિશ્ચિત જ છે અને આ અમારા ત્રણે ત્રણ ઉમેદવારોની જીત ચોક્કસ થશે પરંતુ અહીં વાત છે અન્ય ચાર સીટની અન્ય ચાર મતની કે જેમાં બીટીપીની બે અને સાથે જ એનસીપી એક અને અપક્ષમાં એક જિગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે એક અતિ મહત્વના આ ચાર મત અને આ જ મતને લઈને ઘણા મત મતાંતર થયા જેમાં સૌથી વધુ મહત્વના છોટુ વસાવા કે જેમણે અત્યારે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે મારી માંગ નથી સ્વીકારાય તો હું સરકારને વોટ કેમ આપું અને આ સાથે જ હું બંને પક્ષ તરફથી પણ દુઃખી છું તો ક્યાંક ને ક્યાંક આ જ નારાજગી છોટુ વસાવાની અત્યારે સામે આવી છે અને તેના કારણસર જ હવે બંને પક્ષ માટે સમીકરણો બદલાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે એટલે કે અત્યાર સુધી જે ભાજપ તરફી જે બાજી હતી તે લાગતી હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પક્ષમાં પણ પરિણામ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કોંગ્રેસના બંને ઉમેદવારો પણ જીતનો સ્વાદ ચાખી લે તેવું ચોક્કસ કહી શકાય તો કેસરસિંહને લઈને વિધાનસભા પહોંચ્યા છે શંકર ચૌધરી કેસરસિંહને લઈને વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે જે રીતે એમ્બ્યુલન્સ અત્યારે આવી તબિયત નાદુરસ્ત છે અને આ જ નાદુરસ્ત તબિયત બાદ પણ તેઓ વિધાનસભા સુધી આવી પહોંચ્યા છે તો ચર્ચા અહીં કરવામાં આવશે આપણી સાથે એક ગેસ્ટ પેનલ પણ છે બીજેપી તરફથી પક્ષ રાખવા અશ્વિન બેંકરજી છે અશ્વિનજી તમામ નજારો ટીવી સ્ક્રીન પર આપની સામે જ છે એક તરફ બંને પક્ષ તરફથી જીતનો દાવો ત્યાં જ બીટીપી પણ નારાજ અને હવે જે રીતે વાત કેસરસિંહની થઈ રહી છે બીમાર થયા છે અને ક્યાંક ને ક્યાંક આશંકાઓ પણ છે કે તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે મંતવ્ય ચેનલમાંથી મારે એટલું જ આજે કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારની જીત નિશ્ચિત થઈ ચૂકી છે હું આંકડાકીય વાત કરું તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને જીતવા માટે 35 મતની જરૂર પડે છે ભારતીય જનતા પાર્ટી પાસે 103 મત અત્યારે હાલ છે બે મત આપે કહ્યું એમ છોટું ભાઈના એટલે 105 થાય એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ ક્રમાંકના એકડાના 35-35 ત્રણ ઉમેદવારને મળે એટલે ત્રણે ત્રણ ઉમેદવાર જીતી જાય છે પણ અશ્વિનજી છોટુભાઈ વસાવા નારાજ છે દુઃખી છે માંગ નથી સ્વીકારાય સામે સામે હું આખું સમીકરણ આપને કહું સામે કોંગ્રેસના 65 ઉમેદવાર 65 ધારાસભ્યશ્રીઓ છે ભાઈ જિગ્નેશભાઈ કોંગ્રેસને મત આપે છે 66 થાય છે તેઓ કાંધલભાઈની વાત કરે છે કાંધલભાઈ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હતા એટલે મત ગણી ન શકાય 67 થાય છે બે મત આવે તો એ 69 થાય છે 70 સુધી તો પહોંચતા જ નથી એટલે તેમને સેકન્ડ પ્રેફરન્સના મતની આવશ્યકતા પડશે શક્તિસિંહજીને મેન્ડેટ હમણાં જ વિક્રમભાઈ માંડવ બોલ્યા હા લાંબા સમય પછી બે ઉમેદવાર જ્યારે તેમણે ડિક્લેર કર્યા ત્યારથી જ કોંગ્રેસમાં વિખવાદ ચાલુ હતો આજે છેક જઈને
આપણી સમક્ષ વાત આવે છે કે પહેલા નંબરના મત એ શક્તિસિંહને મળશે. એટલે હવે જે ભરતસિંહજીનું જૂથ છે નારાજ છે અને સ્વાભાવિક છે કે એક ગજગ્રા કોંગ્રેસનો મોટા પાયે છે ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. પણ આપણે ન માનીએ એમ, ભારતીય જનતા પાર્ટીને 105 મત મળે છે, બે ન મળે તો 103 મળે છે. એટલે ત્રીજા મત માટે બે નંબરનો વોટ જોશે નરહરિભાઈને, સામે ભરતસિંહજીને બે નંબરનો વોટ જોઈશે. તો બે નંબરના વોટના આંકડા પણ ભારતીય જનતા પાર્ટીના વધારે થાય છે અને તેથી આ ચૂંટણી આપણે જીતી ગયા છે. પણ બે ધારાસભ્ય હજુ પણ નારાજ છે, રાહુલ અને રાઘવજી. અત્યારે એ પણ સમાચાર સામે આવ્યા, અત્યારે બે, અત્યારે કેસરી સીજીની વાત કરીએ તો કેસરી સીજીએ પ્રોક્સી ની જે વાત કરીને એક્સેપ્ટન્સ થયું છે એટલે એ પ્રક્રિયામાં પ્રોક્સી હવે મત આપશે. પ્રોક્સી મત આપશે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પ્રોક્સી ઉમેદવારની સંમતિ થયેલી છે અને તેથી એ મત પણ કેસરી સિંહનો જ ગણવો રહ્યો ભારતીય જનતા પાર્ટીને. હવે તેમાં ચેન્જ થવાની શક્યતા નથી, કેસરી સિંહને બદલ થવાની જગ્યા હવે રહી નથી. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના 103 વત્તા બે, હું આપને એક સમીકરણ કહેવા માંગુ છું. રાજ્યમાં આદિવાસી પટ્ટામાં છોટુભાઈ ખૂબ સારું કામ કરતા હશે, કામ કરે છે અને એમની માગણીઓ આદિવાસીઓ માટે હોય. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આદિવાસીઓ માટે ખૂબ કામ કરવા તૈયાર છે એટલે એમની વાજબી માગણીઓને સ્વીકારવામાં ભાજપને કોઈ તકલીફ હોય જ ન શકે. અને એટલા માટે તેમની માગણીઓ સ્વીકારાઈ જશે અને તેઓ મતદાન કરશે, પરંતુ નથી કરતા, તટસ્થ રહે છે. તો તટસ્થ રહે છે તો સેકન્ડ પ્રેફરન્સનો વોટ પ્રથમ મત પડ્યું છે અને આજ પ્રથમ મત આરસી ફળદુએ આપ્યો છે. તો રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ઠીક 9 વાગે આ પ્રક્રિયા શરૂ થઈ, જેમાં પ્રથમ મત આપ્યો છે આરસી ફળદુએ. અને આજ આરસી ફળદુના મત બાદ હવે ધીમી ગતિએ પણ પ્રક્રિયા જે છે ચૂંટણીની તે શરૂઆત તેની થઈ ચૂકી છે અને આજ પ્રક્રિયા શરૂ થતા ઠીક 4 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે અને 6 વાગ્યા બાદ પરિણામ પણ તમામ લોકોની સામે જ હશે. એટલે કે જે ગણિત અત્યારે ગણાઈ રહ્યું છે તે પછી ભાજપ તરફથી ગણાઈ રહ્યું હોય કે કોંગ્રેસ તરફથી, ક્યાંક ને ક્યાંક આ ગણિતનું પરિણામ શું આવે છે તે 6 વાગ્યા બાદ ખબર પડશે. આપણી સાથે પિનલજી પણ છે. પિનલજી, તમને પણ એ જ પૂછવા માંગીશ કે તમામ નજારો પણ આપની સામે જ છે, વાત છોટું વસાવાની હોય કે પછી તમારા જ જે નેતા છે કોંગ્રેસના તે પણ ગણિત ગણી રહ્યા છે, 71 મત હોવાનું કહી રહ્યા છે, તો કયા આધાર પર? જુઓ, પહેલી વસ્તુ હું પહેલાં એક પ્રશ્નનો જવાબ આપી દઉં કે શક્તિસિંહ ગોહિલને પહેલાં પ્રેફરન્સની અંદર કે અત્યારે જ ખબર પડી, કાલે ખબર પડી, જે દિવસે આજથી 2.5 મહિના પહેલાં જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, ત્યારે ક્લિયર કટ વસ્તુ હતી કે પહેલા રેફરન્સના અમારા ઉમેદવાર જે છે શક્તિસિંહ ગોહિલ જ છે, પછી બીજા નંબર ઉપર ભરતસિંહ સોલંકી છે. અને અમારા જે શક્તિસિંહ ગોહિલ માટેના જે 35 મત કરવાના હતા એ અમારા જ્યારે આ લોકડાઉન થયું એની પહેલાંની જે અમારી મિટિંગો હતી એને અમે રાજસ્થાન જે રિસોર્ટમાં અમારે લઈ જવા પડ્યા ધારાસભ્યોને, તે વખતે જ અમારી રણનીતિની અંદર રાજીવ સાતવે બધાની સાથે મિટિંગ કરી અને ક્લિયર કરી જ દીધું હતું કે શક્તિસિંહ ગોહિલને કોણ મત આપશે, ભરતસિંહ સોલંકીને કોણ મત આપશે. એટલે એની કોઈ અત્યારે વાતની એવી રહેતી નથી કે કોણ કોને મત આપશે, જૂથ બની જશે, ક્રોસ વોટિંગ થશે, કોઈ એવી વાત નથી. બધી ક્લિયર વાત છે, શક્તિસિંહ ગોહિલને કોણ મત આપશે, ભરતસિંહ સોલંકીને કોણ મત આપશે. અને શક્તિસિંહ ગોહિલને 35 મત પડવાના જ છે પહેલા પ્રેફરન્સના, એ નક્કી જ છે, એમાં પણ કોઈ જૂથવાદ નથી, બધા સાથે જ છે, બધા એક બંધ અને બધા એકતામાં. ભરતસિંહ માટે હવે કેવું ગણિત છે? જેમ તમે કહી રહ્યા છો કે રાજીવ સાતવે તમામ લોકોને કહી પણ દીધું છે કે શક્તિસિંહને આ ઉમેદવારે આ ધારાસભ્યે શક્તિસિંહને વોટ આપવાનો છે, તો ભરતસિંહ માટે શું? ભરતસિંહ સોલંકી માટે પણ, ભરતસિંહ સોલંકીની પણ જીત એ પણ નક્કી માનવામાં આવે જ છે. કારણ કે જુઓ,
અમારા ધારાસભ્ય તો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમારી પાસે અંકગણિત છે, અમારી પાસે બહુમતી. એ તો તમે અંકગણિત સામ દામ દંડ ભેદ લગાવીને તમે અંકગણિત સુધી પહોંચ્યા છો, બાકી તમારી પાસે તો સ્પષ્ટ અંકગણિત તો હતું જ નહીં. જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તો ચાર સીટ માટેનું જ અંકગણિત હતું ને, બે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને બે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના. તો ત્રીજા ઉમેદવાર માટેનું અંકગણિત લાવવા માટે તમે કેટલા સામ દામ દંડ પે તમારા 8-8 ધારાસભ્યોને તમારે તોડવા પડે ત્યારે તમે અંકગણિતની નજીક નજીક પહોંચી શક્યા છો, બાકી તો એમની પાસે અંકગણિત તો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જે આ ધારાસભ્યો તૂટીને આવ્યા છે જોડાયા નથી. ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. કોંગ્રેસ પોતાના ભારે પડી રહી છે અને ભારતીય ભારત દેશનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ નું એમાં લોકોને ભરોસો બેઠો છે. એટલે આ ડૂબતી નાવમાંથી બહાર નીકળવું એ બધાને હિતાવહ લાગે છે અને એટલા માટે તેઓ કોંગ્રેસ છોડી છોડીને હવે પોતાનો એક સરસ રસ્તો કરવા માંગી રહ્યા છે. પિનલજી બોલો. અને તેથી તે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેઓ ભાજપમાં જોડાયા નથી. આપ જુઓ, તેઓ અત્યારે હાલ પણ રાજીનામા આપી અને એમણે એમની પરિસ્થિતિ નક્કી કરી છે. એટલે આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ હાથો છે એવું કહેવું એ જરા બરોબર નથી. સંભાવના દેખાતી હોય છે એટલે ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યા છે. ત્રણ ઉમેદવાર અમે પ્રયાસ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના રાજકારણમાં હોય ત્યારે પ્રયાસ કરે છે, એનો એક ઉમેદવાર ન પણ જીતી શકે. પરંતુ કોંગ્રેસ આજે એ સ્થિતિમાં આવી ગઈ છે, નેતૃત્વ વિહોણી થઈ ગઈ છે. અમારા વિજય વાઘાણીજીએ કહ્યું એમ કે એમને ભરોસો નથી રહ્યો. આજે રાજીવ સાતવજી આવતા હોય કે ખુદ રાહુલજી આવતા હોય, આ જે ધારાસભ્ય તૂટવાનો જે ગણિત છે, જે ચાલુ છે, એ બંધ થવાનું નથી. કારણ કે નેતૃત્વ વિહોણી આ કોંગ્રેસ છે. અને આજે આપ જોવો છો શક્તિસિંહ અને ભરતસિંહ જે વાત કે કંઈક નવું થવાનું છે, કંઈક નવું પણ તમે જોઈ શકશો. ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી અત્યારે પોઝિટિવ વાતો આવવાની છે, ત્યારે આ નવું જોશું અને નવું એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં. જી જી પિનલજી બોલો, શું નવું હોઈ શકે છે? જો કંઈ નવું હોઈ જ ના શકે આની અંદર. જે એમને કહે છે કે જે આ 5 ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાય, એ તમારે આજે નહીં કાલે નહીં, તમારે જવાબદારી એમની લેવી જ પડશે. તમારે સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. બાકી એમનું કંઈ કરિયર પૂરું કરવા માટે તો નીકળ્યા નથી કે 8 ધારાસભ્યો ચલો હવે મારે રાજકારણ છોડી દેવું છે કે મારે કોઈને મત નથી આપવા કે હું નીકળી જઉં, એવું તો કોઈ મેદાનમાં નથી. પાછળના પણ તમે જેટલા પણ ધારાસભ્ય જોઈ લો, બધે બધા રાજીનામું આપીને કોઈ ક્રોસ વોટિંગ કરીને છેલ્લે તો અંતે ભારતીય જનતા પાર્ટીમાં એક પણ ધારાસભ્ય એવો સિંગલ નહીં હોય કે જે ભારતીય જનતા પાર્ટીમાં ના જોડાયો હોય. બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જ છે. એટલે એની કોઈ વાત જ નથી રહેતી કે આ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંપર્ક નથી. એ તો આજે નહીં કાલે નહીં મહિના પછી બધું ચિત્ર સ્પષ્ટ થવાનું જ છે કે 8 ધારાસભ્ય કોના સંપર્કમાં હતા, ક્યાંથી આવ્યા હતા, શું થયું હતું, શું નહોતું થયું, ક્યાં જોડાશે, ક્યાં નહીં જોડાય, તો બધું ક્લિયર થઈ જવાનું છે. એટલે એવી કોઈ વાત જ નથી રહેતી કે આ કોણ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંપર્ક નથી આ લોકો. હા હા, તો તમે માનો છો કે ટેબલ પોલિટિક્સ થશે? કારણ કે અત્યારે સીજે ચાવડાએ બી કહી દીધું છે કે ટેબલ પોલિટિક્સમાં અમે માહિર છીએ. પિનલજી, અચ્છા, સીજે ચાવડાજીએ જે નિવેદન કર્યું છે એની અંદર કાલે હોટલ ઉમેદની અંદર સીજે ચાવડાને જવાબદારી આપવામાં આવી છે, સાથે સાથે શૈલેષ પરમાર હોય અને અશ્વિન કોટવાલજી, ત્રણેય અમારા વિધાયકોને જે છે એની જવાબદારી આપવામાં આવી છે. એની સાથે 65 ઉમેદવાર જે અમારા 65 ધારાસભ્યો છે એની સાથે સાથે જિજ્ઞેશ મેવાણીનો ટેકો મળ્યો, એની સાથે સાથે છોટુ વસાવા અને મહેશ વસાવા જે પહેલેથી જ કોંગ્રેસના સમર્થનમાં હોય, કારણ કે વર્ષોથી એ સરકારની વિરુદ્ધમાં લડ્યા છે, સરકારથી વિરુદ્ધમાં લડ્યા છે, જીતતા આવ્યા છે અને વિપક્ષને સમર્થનમાં હંમેશા રહ્યા છે. કેન્દ્રની રાજનીતિ હોય તો છોટુ વસાવા આગળ પડતા રહીને અમારા વિપક્ષ સાથે સમર્થનમાં રહે છે. એટલે એવી કોઈ વાત નથી રહેતી કે છોટુ વસાવા ભારતીય જનતા પાર્ટીને મત આપશે કોંગ્રેસ. પણ એમણે સ્પષ્ટ કોંગ્રેસનું બી કીધું છે પિનલજી કે અમારા અમે બંને પક્ષથી નારાજ છીએ, કોંગ્રેસે પણ અમારા કામ નથી કર્યા, સરકારે અત્યારની સરકારે તો નથી જ કર્યા પરંતુ કોંગ્રેસે પણ નથી કર્યા, અને એટલા માટે જ તેમણે નારાજગી આજે તેમણે છેક ચૂંટણીના દિવસે આવીને કીધું. છોટુ વસાવાની 3 દિવસ પહેલા પણ એમને નારાજગી ખુલ્લામાં આવીને એમને મીડિયા સમક્ષ એમને કહી હતી કે હું કોંગ્રેસ પાર્ટી તરફથી નારાજગી છે. એના પછી અહેમદ પટેલ સાથેને હું બહુ સ્પષ્ટ કહું છું, ખોટી વાત નહીં, કોઈ જ નહીં, ગોળગોળ ફેરવવાની વાત નહીં, 3 દિવસ પહેલા એમને નારાજગી વ્યક્ત કરી હતી પક્ષ સામે, પણ એમની અહેમદ પટેલ સાથેની મિટિંગો થઈ છે. એમાં કાલે રાત્રે પણ નિવેદન આવ્યું છે કે એ નારાજ નથી,
છોટુ વસાવા અને મહેશ વસાવા અમને વિપક્ષને સમર્થન સંપૂર્ણ રીતે આપવાના છે. અત્યારે જ કીધું છે એમણે, અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને જ તેમણે છોટુ વસાવા અને મહેશ વસાવા બંને હાજર રહ્યા અને બંને પોતાની આપકીતી કીધી, બંને પોતાનું નિવેદન આપ્યું. જો છોટુ વસાવાએ જે નિવેદન આપ્યું કે અમારી સરકાર માંગણી નથી બી સ્વીકારતી આદિવાસીની, તો મારા સાથી પ્રવક્તાએ અત્યારે સ્વીકાર્યું છે કે અમને અમારી જે કંઈ પણ માંગણી કરી છે અમે આગામી ધોરણમાં સ્વીકારીશું. એટલે અત્યાર સુધી કોઈ માંગણી અમે સ્વીકારી જ નથી કોઈ દિવસ, બસ ખાલી એમની વાતો સાંભળી છે અને આશ્વાસન જ મળે છે. એટલે છોટુ વસાવા ખૂબ સ્પષ્ટ છે, એમને પણ ખ્યાલ છે કે આ સરકારની કામગીરી આદિવાસીઓમાં એમને શું કેવું સમર્થન મળ્યું છે. બિલકુલ બિલકુલ. અશ્વિનજી શું લાગી રહ્યું છે આપને? કોંગ્રેસ બ્રહ્મા છે, કોંગ્રેસ ખૂબ બ્રહ્મા છે. કોંગ્રેસે આત્મચિંતન કરવાની આવશ્યકતા છે. આપ જોઈ શકો છો કે તેમના ધારાસભ્યોને સાચવવા માટે અનેક રિસોર્ટ, અનેક જગ્યાએ હોટલ્સ. હું આપને હું એનો થોડો જાણકાર છું એટલે કહીશ કે અહીંથી નીકળતા એમનું ભોજન કંઈક હોય ને ક્યાંક કરવું પડી એવી સ્થિતિ થઈ છે. જવાનું હોય ગઢડાને જતા રહ્યા છે રાજુલા. હવે આ સ્થિતિઓનું નિર્માણ જયારે ધારાસભ્યોને સાચવવા માટે થતું હોય, આટલું બધું પેનિક લેવાની આવશ્યકતા હતી નહીં? પિનલજી ધારાસભ્યો તો સાચવવા પડ્યા છે, એ તો સ્વીકાર. ધારાસભ્યો તો અમારે સાચવવા પડે. અમે તો અમારા ધારાસભ્ય પરેશ ધાનાણીજી એ અમારે જ્યારે ઉમેદવારો જાહેર થયા ત્યારે બધા જ ધારાસભ્યને કીધું હતું કે બધા જ ધારાસભ્યો વિસ્તારમાં રહેશે, કામ કરશે. પરંતુ એક બે ત્રણ ચાર એમ કરતા કરતા આઠ ધારાસભ્યો તોડવા પડે એમના ત્રીજા. હું તો કહું છું કે ત્રીજા ઉમેદવાર જાહેર કરવાની જરૂરિયાત શું કરવા પડે? જ્યારે આ ધારાસભ્યો તો ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા પછી તૂટ્યા ને, ત્રીજા ઉમેદવાર પછી આઠ આઠ ધારાસભ્યો તૂટ્યા ને, એની પહેલા તો એક પણ ધારાસભ્ય તૂટ્યો નતો. એની પહેલા એક પણ ધારાસભ્ય ભારત દેશ આઝાદ થયો ત્યારથી તોડજોડ વેચાઈ રહ્યા છે, તમે ખરીદી પણ રહ્યા છો ને. એમને કાલે આજે ધારાસભ્ય જાહેર કર્યા કે કોંગ્રેસ પોતે આજે શક્તિસિંહજીના અને ભરતભાઈના વોટ નો પ્રેફરન્સ એ હમણાં સુધી નક્કી નહોતો. અરે પહેલેથી નક્કી છે કે પહેલા મતદાન અમારો હમણાં પણ આપણે આપણે મીડિયા દ્વારા જોયેલા છે અને જગ જાહેર છે. તો તેવી સ્થિતિમાં આપણે સ્વીકારવું રહ્યું. અને જો આ રાજકારણ છે, ભારતીય જનતા પાર્ટી પણ રાજ્યસભામાં એનું સંખ્યાબળ વધે એનો પ્રયાસ કરે. પિનલજી પણ ધારાસભ્ય પણ ઝોન વાઇઝ સમર્થન કરી રહ્યા છે, જેમ કે સૌરાષ્ટ્ર ધારાસભ્ય શક્તિસિંહને અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભરતસિંહ સોલંકીને. એવી કોઈ વાત જ નથી. સૌરાષ્ટ્ર હોય, ઉત્તરજન હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમારા જેટલા પણ ધારાસભ્યો હતા એની અલગ અલગ અમારા પ્રદેશના નેતાઓને જવાબદારી આપી હતી એ લોકોની. અને પહેલા દિવસથી હું કહું છું કે એમના પહેલા રેફરન્સના બીજા રેફરન્સના અમારા જે પણ ધારાસભ્ય હતા એ નક્કી છે. એમની રણનીતિ પહેલા બે અઢી મહિના પહેલાની નક્કી હતી. તોડી છે, તૂટી કેવી રીતે જાય? તમે ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા એટલે તમારી સમસ્યા છે. અત્યારે ટોળું થઈને તમારે આવવું પડ્યું છે. રિસોર્ટ જ જોઈએ એટલે રિસોર્ટ ની રાજનીતિ, હોટલ ની રાજનીતિ એ કોંગ્રેસ ની રાજનીતિ છે. અને એટલા માટે આજે હું એવું કહું છું, ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. આપણે આ તો ખાલી રાજકીય બહેસ કરીએ છીએ. ચાલો આપણે આજ ગણિત હવે ખરેખર રાજુલજી પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું. રાજુલજી, હવે આપને શું લાગી રહ્યું છે? જ્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, એક તરફ કેસરસિંહ આવે છે એમ્બ્યુલન્સમાં અને બીજી બાજુ છોટુ વસાવાની નારાજગી, અત્યારની તમામ સ્થિતિને જોતા આપનું ગણિત શું કહી રહ્યું છે રાજુલજી? જી, આપણા ભાજપના અને કોંગ્રેસના મિત્રોએ બંને પોતપોતાના અંક ગણિત રજૂ કર્યા છે. જે રીતે અત્યારે વાત આગળ વધી રહી છે એમાં ભાજપના મિત્રોએ જે પણ કહ્યું એમ 65 ધારાસભ્યો કોંગ્રેસના છે, એમાં ભાઈ જિગ્નેશભાઈ અને એમનો ટેકો છે. બીજા બે આ છોટુભાઈ અને મહેશભાઈની વાત પણ ચાલી રહી છે, આપશે અથવા તો તટસ્થ રહેશે એ આવતા સમયમાં, આવતા એકાદ બે કલાકમાં ખબર પડશે.
ભાજપ પાસે પણ એના ધારાસભ્યો છે એનો આંકડો પણ અપાઈ રહ્યો છે. કોંગ્રેસના મિત્રો પણ કહે છે કે અમારે પાસે અંકગણિત પૂરતું છે, પહેલા અને બીજા પ્રેફરન્સના મતો અમે નક્કી કરી લીધા છે ભરતસિંહભાઈને અને શક્તિસિંહજીને. વાત એ આવ્યા છે હવે કે જે બાકીના મતો છે એમાં ક્રોસ વોટિંગ ભાજપમાંથી થાય અથવા તો કોંગ્રેસમાંથી થાય, જે હારજીત થશે એ નાધરીભાઈ અને ભરતસિંહજી વચ્ચે થવાની છે. હું માનું છું કે અંકગણિતને આપણે નજર સમક્ષ રાખીએ, તોડોના કોલોનાની વાત આપણે જવા દઈએ, જે થયું છે એ થયું છે અને જે આપણે બધું આપણી નજર સમક્ષ છે એમાં એ વાતની આખી વાત જ અલગ થઈ જાય છે. પણ જે રીતે અંકગણિતની વાત આપણે આવે છે એ રીતે આપણે જોઈએ તો જે બે કે ત્રણ મત માટે ખરેખર કાંટાની ટક્કર થવાની છે. અને મને એવું લાગે છે કે કદાચ 2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે જેવી કાંટાની ટક્કર થયેલી એવી જ કાંટાની ટક્કર ફરી એક વખત બે કે ત્રણ મત માટે આ વખતે પણ આપણને 2020માં પણ જોવા મળે. અને જે બીજા ઉમેદવાર છે નરહરિભાઈ અને ભરતસિંહભાઈ એનો વિજય સામાન્ય એક કે બે મતથી જ થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. વધારે સ્પષ્ટતા તો આપણને સાંજે 6 વાગ્યા પછી જ ખ્યાલ આવી શકશે. જી જી, એટલે કે 2017 વાળી પણ થઈ શકે છે. 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને આજ ક્રોસ વોટિંગ ક્યાંક ને ક્યાંક ગેમ ચેન્જ કરી નાખશે. રાજુલજી, જી જી જી, જે વખતે એ રીતે ક્રોસ વોટિંગ થયેલું મેં હમણાં જ આપને કહ્યું એમ, ભાજપમાંથી થાય કે કોંગ્રેસમાંથી થાય, બંને પક્ષોમાંથી ક્રોસ વોટિંગ નહીં જ થાય એમ કોઈ છાતી ઠોકીને સ્પષ્ટતાપૂર્વક કહી શકે એવી સ્થિતિમાં નથી. બંને પક્ષો દાવા ગમે તે કરે છે, બંને પક્ષોને મનમાં ઊંડે ઊંડે તો શંકા છે જ કે એમના કોઈ ને કોઈ સભ્ય ક્રોસ વોટિંગ કરશે. અને એ ક્રોસ વોટિંગ કયા ઉમેદવારને મદદરૂપ બનશે, કયા ઉમેદવારને નુકસાન કરશે એના ઉપર જ આ બધો આધાર રહેશે. અને એ આધાર મેં હમણાં કહ્યું આપને, અમે 2-3 મતનો જ આધાર રહેવાનો છે. પણ ક્રોસ વોટિંગ થશે એવું હાલની તકે આપણને દેખાઈ રહ્યું છે. અંકગણિત એ દિશામાં આપણને લઈ જાય છે. જી જી બિલકુલ. અશ્વિનજી, આપને શું લાગે છે, બાજી બદલી દેશે ક્રોસ વોટિંગ જો થશે તો? કારણ કે ઇતિહાસ ગવાહ છે ક્રોસ વોટિંગનું. 1984ની વાત હોય, શંકરસિંહ વાઘેલાએ જ્યારે ક્રોસ વોટિંગ કરાવ્યું હતું અને 2017માં પણ આપણે જોયું. શું બાજી પલટશે ખરી આ ક્રોસ વોટિંગથી લાગે છે આપને? ક્રોસ વોટિંગ થશે અને થશે એ રીતે થશે, જ્યારે કોઈ વંટોળ આવતો હોય મેડમ ત્યારે જે પવન ચાલતો હોય એમ જ સ્વાભાવિક પ્રમાણે થાય. 8-8 ધારાસભ્ય જે વંટોળમાં રાજીનામા આપ્યા છે એ જ પ્રકારનો વંટોળ કોંગ્રેસમાં હજુ જારી છે. અને એટલા માટે કોંગ્રેસમાંથી જ ક્રોસ વોટિંગ થશે. અને કોંગ્રેસનું ક્રોસ વોટિંગ છે ભારતીય જનતા પાર્ટીના પ્લસમાં થશે. ભારતીય જનતા પાર્ટીમાંથી ક્રોસ વોટિંગ નહીં થાય એનું ચોક્કસ કારણ છે. ચોક્કસ કારણ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ જે વોટ છે એ તો ભાજપના 103-3 મતો છે એમાંથી પ્રથમ વોટ આપવાના જ છે. તો સેકન્ડ નંબરની અંદર શા માટે ક્રોસ વોટિંગ કરે અને એમની કેરિયરને ખતમ કરે? એટલે કેરિયર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અત્યારે આ પરિસ્થિતિમાં દેશમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યારે કોઈ પણ એમએલએ આવી કોઈ કેરિયર જોખમમાં દાવમાં મૂકે નહીં. અને તેથી ભારતીય જનતા પાર્ટીમાંથી વર્ષોથી પણ એની એક તાસીર રહી છે કે ક્રોસ વોટિંગ, કારણ કે ભારતીય જનતા પાર્ટી આધારિત ચાલે છે અને એનું નેતૃત્વ મજબૂત છે. અત્યારે કેવું આયોજન હશે કે ક્રોસ વોટિંગ ન થાય ભાજપ તરફથી? ભારતીય જનતા પાર્ટીને પાર્ટીની શિસ્તબદ્ધ નિયમો પ્રમાણે અનેક મીટિંગો દ્વારા અમે ધારાસભ્યો સાથે વાતચીત કરી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીનું ગઈકાલે એક રિહર્સલ પણ કર્યું છે. અને રિહર્સલ કરવાનું કારણ એ હતું કે કોઈ સરતચૂકથી આપણે વોટની અંદર ભૂલ કરી જઈએ અને આપણો વોટ ફેલ જાય એવું ન થાય. એટલે ગઈકાલ સુધી પણ આ પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રેશર વગરના, કોઈ રિસોર્ટમાં લઈ ગયા વગરના ધારાસભ્યોના મત ગઈકાલે અમે ગણી લીધેલા છે. અને તેથી અમે કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીમાંથી ક્રોસ વોટ નહીં થાય. ખૂબ જોરદાર વંટોળ છે અને વંટોળની અંદર હજુ કોંગ્રેસના ઘણા એમએલએ ક્રોસ વોટિંગ કરે એવું પૂરેપૂરી શક્યતા છે, જે આપણા આગેવાનો કહી ચૂક્યા છે. જી જી, ગણિત તો બદલાશે. શૈલેષ પરમારે સવારે કીધું છે, સીજે ચાવડાએ પણ કીધું છે. પિનલજી, આપ શું કહેશો, ખરેખર ક્રોસ વોટિંગ થી જીત થશે ભરતસિંહની? આમાં જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા બેંકર સાહેબ પ્રવક્તા છે, એમણે જ કીધું કે જે દિશામાં વંટોળ હોય, સરકાર હોય, સરકારનો વંટોળ, એ વંટોળ અમે શા માટે વોટ આપીએ? એટલે મતદાન કરવાના જ નથી તમે?
નહીં કરીએ ને અમારી માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી. અમારી 5 શિડ્યુલ લાગુ કરે, પછી આ દેશના લોકો જે ભૂખે મરે છે એના માટે કંઈ કરે. એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા દુઃખી છે દેશમાં, એના કોઈ હક અધિકાર આપ્યા અત્યાર સુધી આપ્યા જ નથી. શા માટે મત કરીએ અમે? મત બહુ આપ્યા છે, અમારા લોકોએ બી આપ્યા છે, અમે બી આપ્યા છે. પરિણામ કંઈ નથી, આજે બી નથી પરિણામ, ભૂતકાળમાં બી નહોતું. તે વસૂલ કરવું જોઈએ આ લોકોએ મત આપ્યા તે, હજુ તે વસૂલ જ નથી કર્યું. આ નવા વોટ ક્યાંથી આપવાના છે? એ તો ઉમેદવાર છે એટલે તો કરે જ ને, ક્યાં નથી કરતા. એ લોકોને તો આદત છે સંપર્ક કરવાની. બધી બહુ માંગણીઓ મૂકી છે એમની પાસે, છે જ બધું. સંવિધાન બી એમને વાંચ્યું જ છે, 55 વર્ષ સુધી રાજ એમણે કર્યું છે. આ લોકોએ બી આ ગુજરાતની અંદર 30 વર્ષ રાજ કર્યું છે ભાજપે, એને કોઈ દિવસ સંવિધાનની વાત નથી કરી. શા માટે નહીં કરવી જોઈએ? જે ભારતના લોકો માટે સંવિધાન બન્યું છે, દેશના લોકો માટે બન્યું છે, એને જીવવા માટે બન્યું છે, એની વાત જ સરકારો નહીં કરે તો એને વોટ આપીને કામ શું છે મારે? એમ નહીં બી કરીએ, હજુ 9-4 વાગ્યા સુધી છે એટલે વિચારીએ છીએ. એટલે અમારે લેખિતમાં જે માંગણીઓ આપી છે શિડ્યુલ 5 માટે અને મુદ્દાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આપ્યા છે, અને વિરોધ પક્ષના સોનિયા ગાંધીને પણ અમે લેખિતમાં આપ્યા છે, અને અહીંના મુખ્યમંત્રી ગુજરાતના વિજય રૂપાણીને પણ આ બધું આપ્યું છે. છતાં બી એનો આજ લગી સુધી એ લોકોએ એનો અમલ કર્યો, જવાબ આપ્યો નથી. એટલે અમે અમારી રીતે વિચારીશું, અમે તો પ્રજાના હિતના માટે આપ્યા છે. હજુ પણ છોટુ વસાવા સ્પષ્ટ એક જ વાત કરી રહ્યા છે કે સરકારે અમારી માંગણીઓ સ્વીકારી નથી, અમે અત્યારે મતદાન કરવાનું નક્કી નથી કર્યું, પરંતુ 4 વાગ્યા સુધીનો સમય છે અને આ જ સમય સુધી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પરિણામમાં બદલાવ આવી શકે છે. ચર્ચા ચાલુ છે, પિનલજી સાથે વાત થઈ રહી હતી. પિનલજી, 8 રાજીનામા બાદ તેમ છતાં જીતનો આત્મવિશ્વાસ? જો 8 રાજીનામા બાદ પણ અમારી જે સંખ્યાબળ હતી અમારું જે ધારાસભ્યનું, એની સાથે સાથે અમારા 2 ધારાસભ્ય પ્લસ જિજ્ઞેશ મેવાણી અને એની સાથે સાથે જે સંપર્કમાં હતા, જે નારાજ હતા, એ ધારાસભ્યોની પણ અમારો સંપર્ક હજી પણ છે, આજની તારીખમાં પણ છે. એની અંદર પણ ક્રોસ વોટિંગની અંદર પણ થવાની ખૂબ સંભાવના રહેલી જ છે એમ અમારા જે નેતાઓ છે એ પણ કહી ચૂક્યા છે. વિધાનસભામાં જે નેતા અત્યારે પહોંચી શક્યા છે એ લોકો પણ અત્યારે એ જ વાત કરી રહ્યા છે કે ક્રોસ વોટિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે. એ તો હવે 4 વાગે જ્યારે આ મતદાન પૂરું થશે અને ત્યારબાદ જે પરિણામ આવશે ત્યારે જ સ્પષ્ટ થઈ જશે કે કોણે ક્યાં ક્રોસ વોટિંગ કર્યું અને કોની જીત અને કોની હાર. જી જી બિલકુલ, એટલે કે ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ પર તો છે અત્યારે કોંગ્રેસ એમ કહી શકાય. રાજુલજી, જે રીતે છોટુ વસાવા હજુ પણ રાહ જોઈને બેઠા છે, સ્પષ્ટ તેવું કહી રહ્યા છે કે 4 વાગ્યા સુધી મારી પાસે સમય છે, 4 વાગ્યા સુધી કંઈ પણ હું પરિણામમાં બદલાવ લાવી શકીશ. જી રાજુલજી, જી રાજુલજી, છોટુ વસાવા કે જેની પહેલાથી જ આપણે સવારથી વાત કરી રહ્યા છીએ અને આજ છોટુ વસાવા હજી સુધી રાહ જોઈ રહ્યા છે, 4 વાગ્યાનો સમય, અત્યાર સુધી તો તેમણે પોતાની માંગની રાહ જોઈ છે પરંતુ આજના દિવસ માટે પણ તેઓ 4 વાગ્યા સુધી રાહ જોવા માટે હજી પણ બેઠા છે, અને ખાસ એક જ વાત કે મને કોઈ પણ પક્ષ તરફથી આશ્વાસન આપવામાં આવશે તો જ ક્યાંક ને ક્યાંક પરિણામમાં બદલાવ જોવા મળશે. આપના માધ્યમથી છોટુભાઈ વસાવાને નિવેદન મેં હમણાં જોયું, એ ઉપરાંત 3 ધારાસભ્યોએ પ્રોક્સી વોટ જાહેર કર્યા છે એ પણ જાણવા મળ્યો. જેમ મેડમ આપે કહ્યું એમ ગુજરાતમાં ક્રોસ વોટિંગ છે એ ભૂતકાળમાં ચાલ્યું આવ્યું છે. 1984માં જ્યારે કોંગ્રેસ પક્ષની બોલબાલા હતી અને ભરતસિંહભાઈના પિતા માધવસિંહભાઈ મુખ્ય પ્રધાન હતા ગુજરાત રાજ્યના, અને ત્યારે ક્રોસ વોટિંગ કોંગ્રેસમાંથી થયેલું, રાજકીય સત્તાધારી પક્ષમાંથી, અને શંકરસિંહજીનો ત્યારે વિજય થયેલો. એ પછીના કાળમાં આપણે આવીએ 1990માં, જ્યારે ફરી વખત માધવસિંહજી અને રાજ્યસભાની ચૂંટણી માટે ઉભા રહેલા, અને ત્યારે સત્તાધારી પક્ષ તરીકે ચીમનભાઈ પટેલનું જનતા દળ હતું,
ત્યારે ક્રોસ વોટિંગ જનતા દળ માંથી થયેલું. આ એટલે જે ક્રોસ વોટિંગ થયા છે એ સત્તાધારી પક્ષ માંથી થયા છે એવો ગુજરાતનો ઇતિહાસ છે. એ ઇતિહાસ આ વખતે પુનરાવર્તિત થાય એમ થશે જ એમ હું નથી કહેતો, પણ પુનરાવર્તન ન થઈ શકે એવું પણ આપણે નથી માનતા. એટલે જે રીતે અત્યારે છોટુભાઈ વસાવાનું નિવેદન આવ્યું છે, એમણે જે વાત કરી છે અને એ લોકો એ 4 વાગ્યા સુધી રાહ જોવા માંગે છે, એ જોતા એવું દેખાય છે કે કોક ને કોક રીતે એ પોતાની માગણીઓ સ્વીકારવા માંગે છે. એમના સમાજની, એમના મત વિસ્તારની, એમના જિલ્લાની જે કઈ માગણીઓ એમણે સરકાર પાસે રજૂ કરી હોય એ સ્વીકારવા માંગે છે. અને એમણે એક બહુ સારું નિવેદન આપ્યું. એમના નિવેદનમાં એક વાત સ્પષ્ટ થાય છે, એ બોલ્યા છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે, અમે એમની પાસે અમારી માગણીઓ ઘણી વખત રજૂ કરી છે, લોકોના હિત માટેની માગણીઓ અમે રજૂ કરી છે અને એ છતાં એનો સ્વીકાર થયો નથી, એવું છોટુભાઈ વસાવાએ એમના નિવેદનમાં હમણાં જ બોલ્યા છે. આ રીતે જોતા કહી શકાય કે છોટુભાઈ વસાવા કોઈ ને કોઈ રીતે એમના જે 2 મત છે એ નારાજગીમાં છે. એ નારાજગી કયો પક્ષ એમને ફૂલટાવી શકે છે, કયો પક્ષ એમને આશ્વાસન આપી શકે છે એના ઉપર ક્રોસ વોટિંગ કોને નડી શકે છે એ તો હવે આજે આપણે કેવું અઘરું પડશે. મેડમ, મેં આપને કહ્યું એમ ગુજરાતનો જે મેં તમને ઇતિહાસ છેલ્લી 2 ચૂંટણીઓનો, પાછલી 2 ચૂંટણીઓનો મેં તમને આપ્યો, એમ ગુજરાતમાં સત્તાધારી પક્ષમાંથી ક્રોસ વોટિંગ થયેલું છે ભૂતકાળની 2 ચૂંટણીઓમાં. ફરીથી હું મારી વાત દોહરાવું કે આ વખતે એ ઇતિહાસનું પુનરાવર્તન થશે જ એમ હું નથી કહેતો, પણ એ ન થઈ શકે એમ માનવું પણ ભૂલ ભરેલું છે. એટલે શક્ય છે કે છોટુભાઈ વસાવાના જે 2 મત છે એ શક્ય છે કે કદાચ વિપક્ષમાં પણ પડી શકે. છોટુભાઈના મનમાં શું છે એ તો છોટુભાઈ પોતે જાણે અને અશ્વિનજી આપ સહમત છો જે રીતે રાજુલજી જણાવી રહ્યા છે, સત્તાધારી પક્ષ પાસે મૂકી હશે. એટલે સત્તાધારી પક્ષ એનો કઈ રીતે પ્રતિભાવ આપે છે? જી અશ્વિનજી, રાજુજી જે વાત કરી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી બેલ્ટમાં ખૂબ સારી રીતે સમન્વયથી સબરસતાથી કામ કરી રહી છે અને હજુ પણ વધુ કરવા માંગે છે. છોટુભાઈ પોતે પણ આદિવાસીના પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ જે એમની વ્યાજબી માગણીઓ છે તે કરી રહ્યા છે અને સરકાર હું માનું છું ત્યાં સુધી એવી માગણીઓ સ્વીકારશે જ એવું માનું છું. અને તેથી અત્યારની ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છોટુભાઈની આદિવાસીઓ પ્રત્યેની ચિંતા, આ બધાનું સમીકરણ જોતા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છોટુભાઈ એ એમની વાતને માનશે, સરકાર પણ એમની વાતને માનશે અને બંને મત ભારતીય જનતા પાર્ટીને મળશે, આવું આશાવાદ સેવી રહ્યો છું. બંને મત માનો કે ન મળે અને છોટુભાઈ કદાચ કોંગ્રેસને પણ નારાજ ન કરે, ભાજપને પણ ન કરે, તો તટસ્થ રહે છે. તટસ્થ રહે છે તો પણ મેં અગાઉ કહ્યું તેમ 2 નંબરના વોટ પણ ભારતીય જનતા પાર્ટીના 3જા ઉમેદવાર આદરણીય નરહરિભાઈને કોંગ્રેસ કરતા વધારે મળવાના છે, એટલે જીતી ગયેલા છે. જી જી બિલકુલ. પિનલજી આપ શું કહેશો, શું બાજી બગાડશે કે પછી સુધારી દેશે ક્રોસ વોટિંગ? છોટુ વસાવા અત્યારે જે 5 મિનિટ એ બોલ્યા એની અંદર એમણે છોટુ વસાવા અને એમની સાથે જે બીજા એમના ધારાસભ્ય છે મહેશભાઈ વસાવા, મહેશભાઈએ ખૂબ સ્પષ્ટ વાત કરી કે અમે સરકારની અંદર અવિરત માંગણીઓ કરતા આવ્યા છે, સરકારે અમારી માંગણી સ્વીકારી નથી, એટલે સરકારે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે સાથ સહકાર આપવાના નથી, એવું છોટુ વસાવા અને મહેશ વસાવા સરકાર પ્રત્યે જે એમનો નિર્ણય છે એ તો એ સ્પષ્ટ કહે છે. એ લોકો ખૂબ નારાજ છે અને વિપક્ષ સાથેની જે વાત હતી, જે ચર્ચા 2 દિવસથી ચાલતી એની પણ વાત કરી મહેશભાઈ વસાવાએ અત્યારે જે બાઈટ આપી એની અંદર કે અમે વિપક્ષની સાથે વાત કરી છે, સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે, એનો જવાબ મળ્યો છે એમને અને એ પણ એનાથી જવાબ સાથે સંતુષ્ટ છે અત્યારે વિપક્ષ સાથે કે વિપક્ષ સાથે અમને જવું જોઈએ. અને પહેલા પણ 2017ની અંદર પણ એમની જે માંગો હતી સરકાર સમક્ષ એ પણ નથી સ્વીકારાઈ, એની પહેલા પણ જે રાજ્યસભાની ચૂંટણી આવી અહેમદ ભાઈ વખતે ત્યારે પણ એમની સરકાર સાથેના સંપર્કમાં એમને કીધું જ છે કે અમારી આ માંગણીઓ છે, તમે અમારા પ્રશ્નો જે છે એમની વિધાનસભાઓના એ બંને વિધાનસભાના પ્રશ્નો એમના સોલ્વ થવા જોઈએ. એ 10 વર્ષથી એમની જેટલી પણ એમની નારાજગીઓ છે એ ક્યારે એમની નારાજગીઓને એમને ખાલી આશ્વાસન જ મળ્યું છે, એટલા માટે એમને જેટલી પણ રાજ્યસભાની ચૂંટણી આવી એમને ક્યારે એમને સરકારની સાથે નથી રહ્યા, વિપક્ષની સાથે જ રહ્યા છે. હા, હું અમારું કોંગ્રેસ પક્ષ સ્વીકારે છે કે છોટુ વસાવાએ જે એમની નારાજગી એમને જે જતાવી હતી જે 3-4 દિવસ પહેલા, તમે માનો છો કે બીટીપી કોંગ્રેસની બાજી બગાડશે? માનો છો?
નહીં, બીટીપીના બંને ધારાસભ્યના મત કોંગ્રેસ પક્ષને વિપક્ષને જ પડવાના છે એ સ્પષ્ટ વાત છે, એ આપશે અને ચાર વાગ્યા પહેલા એ તમને સ્પષ્ટ થઈ જશે. તો પણ શું કોંગ્રેસ જીતશે? કોંગ્રેસ તો જીતવાની જતી, કોંગ્રેસ તો બંને ઉમેદવાર જીતવાના જતા, એમની પાસે તો વધારાના ધારાસભ્યો હતા. તમે ત્રીજો ઉમેદવાર શા માટે ઉતાર્યો? તમારી પાસે ધારાસભ્ય ન હતા. તમારી પાસે આપ ગણિત સમજાવો કે ભારતીય જનતા પાર્ટી ચાર ઉમેદવાર ઉભા રાખે તો કોંગ્રેસ ન કહી શકે. બીટીપી તટસ્થ રહે તો તમારું ગણિત કેવું છે? પણ ગુજરાતની જનતાને તમારે જવાબ તો આપવો પડે ને. તમારી પાસે ગુજરાતની જનતાને નું અંગણિત છે, તમે અંગણિત ક્યાંથી લાવશો? નરહરિભાઈ, આપણે અંગણિત તો લાવીશું, અંગણિત નથી પણ આવશે અને ચાર વાગ્યા પછી બધું અંગણિત. તમે એવું કહો છો, તમે એવું કહો છો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને તમે ખરીદ પરોસ કરીને લઈ જશો? ના 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 ના, ખરીદ પરોસ નહીં, એ લોકો ક્રોસ વોટિંગ કરશે. એ અત્યારે જે ધારાસભ્ય ચાલશે એ તમારે તમારે એમની સાથે ચર્ચામાં જવાનું. અશ્વિનજી, અને સવારે જે સીજે ચાવડા એકદમ કોન્ફિડન્સ થી કીધું છે કે ટેબલ પોલિટિક્સ માં અમે ખૂબ જ માહેર છીએ, અને આ જ વાત અહીં સાબિત પણ ક્યાંક ને ક્યાંક થઈ શકે છે અને જે પાસું છે તે પલટાઈ પણ શકે છે. પિનલજી, જો સીજે ચાવડાજી હોય, શૈલેષ પરમાર હોય, અશ્વિન કોટવાલજી હોય, જે અત્યારે એમને જે બુથ એજન્ટ તરીકે એમને મૂકવામાં આવ્યા છે, એમની જવાબદારી છે, એટલે એની જવાબદારીના ભાગરૂપે સવારથી એ લોકો કાર્યરત હોય તો એમને અંદાજો હોય. તે લોકો અત્યારે આપણે અહીંયા સ્ટુડિયોમાં બેઠા છે, તેઓ લોકો અત્યારે વિધાનસભાની અંદર ધારાસભ્યોની વચ્ચે બેઠા છે, એટલે એ એમના એમના જે વર્તન છે, એમનું જે સિચ્યુએશન ચાલી રહી છે એના આધારે એમને સ્પષ્ટ નિવેદન આપ્યું છે અને એનું નિવેદન સાકાર પણ થશે અને ચાર વાગ્યા સુધીમાં એના સારા પરિણામો પણ જોવા મળશે. પણ ક્યાંક ને ક્યાંક પિનલજી, સિંહ વર્સિસ સિંહ પણ જોવા મળ્યું છે કોંગ્રેસમાં, એ વાત બી ક્યાંક ને ક્યાંક સામે તો આવી જ છે. જે રીતે મેં અત્યારે પણ વાત કરી છે કે ઝોન વાઇઝ ધારાસભ્યો સમર્થનમાં પણ છે, તો એ પણ ક્યાંક નડતર રૂપ સાબિત થઈ શકે છે કોંગ્રેસને? કોઈ નડતર રૂપ નથી થવાનું. અમારા જે શક્તિસિંહ ગોયલ છે, પહેલા નંબરના ઉમેદવાર છે, પહેલા નંબરના ઉમેદવારના જે 35 મત છે, 35 મત જવાના જ છે. પછી અમારા જે ભરતસિંહ સોલંકીના જે મત છે એ બીજા નંબરના ઉમેદવારના જે ધારાસભ્યો નક્કી થયા છે એ લોકો મતદાન કરવાના છે. ખૂબ સ્પષ્ટ છે, ક્યાંય જૂથવાદ નથી, બંને એક સાથે અને એકતાની સાથે જ લડ્યા છે. આ ખોટી ખોટી વાતો ફેલાવવાની કોઈ જરૂરિયાત જ નથી કે જૂથબંધી છે. પહેલેથી મેં પહેલા પણ કીધું, રાજીવ સાતવે જે 2.5 મહિના પહેલા જે અમારે રિસોર્ટની અંદર લઈ જવાની જે પરિસ્થિતિ ઊભી થઈ એની અંદર મિટિંગની અંદર અમારું નક્કી થઈ ગયું હતું અને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ સ્પષ્ટ શક્તિસિંહ ગોયલને પહેલા રેફરન્સના જ અમારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તો એ ત્યારે રિસોર્ટમાં લઈ ગયા અને અત્યારે રિસોર્ટમાં લઈ ગયા, એ બંને વચ્ચે 8 વધુ 3 ધારાસભ્યો તો જતા જ રહ્યા ને? એ 3 ધારાસભ્યો લઈ જવા જે લઈ ગયા છે એના લીધે જ અમારે એમને રિસોર્ટમાં ખસેડવામાં આવે છે. જે પહેલા ધારાસભ્ય તૂટ્યા ત્યારે પણ અમે રિસોર્ટમાં નતા લઈ ગયા, ત્યારે પણ અમારે ટેલિફોનિક હોય કે જે એમની અહેમદ પટેલજી અમારે જે ઓનલાઈન એમને જ્યારે દિલ્હીથી એમની મિટિંગ કરી હતી એ મિટિંગમાંની અંદર પણ અમે રિસોર્ટમાં નતા લઈ ગયા. ત્યારબાદ પણ અમારા ત્રીજા ઉમેદવારને જે મિટિંગની અંદર એમને કીધું છે મને કોઈ નારાજગી નથી, શક્તિસિંહ ગોયલજીના જે માતૃશ્રીનું એ દિવસે નિધન થયું હતું તેમનો શોક સંદેશો પણ એનો ઠરાવ લાવ્યા, એ પણ બ્રિજેશ મેરજા જ હતા. બ્રિજેશ મેરજા રાજીવ સાતવ જોડે પણ ખૂબ વ્યવસ્થિત વાત કરી હતી, તેઓ બઘેલજીની સાથે 2 કલાક સાથે રહ્યા હતા, જે અમારા સહપ્રભારી છે એમની સાથે પણ વાતચીતમાં હસતા મોઢે વાત કરી, એક પણ વાત, એક સિંગલ વાત એમની નારાજગીની ન હતી. અને એ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારથી લઈને એમને પ્રથમ વખત જે ટિકિટ આપવામાં આવી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આપે ખૂબ માન સન્માન પણ મળ્યું હતું. એ બ્રિજેશ મેરજા પણ સ્વીકારે છે, જ્યારે રાજીનામું આપીને ગયા ત્યારે પણ એમને કીધું છે કે મને કોંગ્રેસ પાર્ટી આપ્યું છે હું સ્વીકારું છું પણ હવે મારે સરકાર સાથે મારા વિસ્તારના કામ નથી થતા. આ તો કેવું કે કોંગ્રેસ પક્ષના વિધાનસભાના જે જીતેલા ઉમેદવારો હોય એનું કામ ના થવા દેવાનું અને એનું કામ ના થાય એટલે એનું ઉદાહરણ આપવાનું અને પછી એ ભારતીય જનતા પાર્ટી. એનો મતલબ તો એ નથી ને કે તમે જનતાને ધોકો આપી દો અને પક્ષ છોડીને જતા રહો? એ જ વસ્તુ સ્પષ્ટ થાય છે, જે 8-8 ઉમેદવારોને જે આ તોડીને લઈ જવાનું એ ભારતીય જનતા પાર્ટીએ અહેમદ ભાઈ પટેલની ચૂંટણીથી આ ટ્રેન ચલાવ્યો છે કે અમારા વિસ્તારના કામ નથી થતા. બિલકુલ બિલકુલ, એટલે કે ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કંઈક અજુગતું થશે. સાંજે 6 વાગ્યા બાદ આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી એકવાર ચર્ચામાં ચર્ચા જારી જ રાખીશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.